નમસ્કાર મિત્રો એજુ પણ જી કે ચેનલમાં આપ સૌનું ફરી એકવાર સ્વાગત છે આજના વિડીયોમાં આપણે ભારતની સંસ્કૃતિ અંગે વાત કરવાના છીએ જેમાં હાલમાં આપણી સિરીઝ ચાલી રહી છે ભારતની લોકચિત્રકલા જેમાં ભાગ એક આપણે ઓલરેડી અપલોડ કરી ચૂક્યા છીએ આજે ભાગ બેમાં આપણે વાત કરવાના છીએ મિત્રો વારલી ચિત્રકળા તો મિત્રો વારલી ચિત્રકળા વિશે આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ તો મિત્રો વિડીયો શરૂ કરતાં પહેલાં એક વાત જણાવી દઉં કે આની અગાઉ પણ આપણે ભારતની લોકચિત્રકલા અંગેનો એક ટોપિક જે હતો ભાગ એક અપલોડ કર્યો હતો જેમાં આપણે મધુબની ચિત્રકલા કે જે ભારતની જ એક લોકચિત્રકલા છે ઉત્તર ભારતની એના વિશે વાત કરી હતી પણ મિત્રો જોવા જઈએ તો લોકોએ એ ટોપિક જે છે એ વિડીયો છે એને અન્ડર કર્યો હતો ઇગ્નોર કર્યો હતો મિત્રો કારણ કે આ જે ટોપિક છે એ જાણીતો ટોપિક નથી પણ ક્વેશ્ચન પરીક્ષામાં પૂછાય છે મિત્રો એટલે જે ટોપિક ઇગ્નોર કરવામાં આવેલો છે જેને બહુ રિસ્પોન્સ નથી મળ્યો જે વિડીયોને તો મને જાણીને નવાઈ લાગી મિત્રો કારણ કે ઘણી વખત આ આવા બધા ક્વેશ્ચન પૂછાઈ શકે છે અને એની માહિતી પણ સરળતાથી મળી શકતી નથી મિત્રો ઘણું બધું સાહિત્ય વાંચવાનું થાય છે ઘણું બધું સાહિત્યમાંથી ઘણા બધા સોર્સ હોય છે ઘણા બધા માધ્યમો હોય છે કે જ્યાંથી જાણકારી મેળવવા મેળવવા માટે અમારે પ્રયત્ન કરવો પડે છે અને ત્યારબાદ આ જાણકારી પ્રાપ્ત થાય છે તો મિત્રો એટલી જ અપીલ કરીશ કે તમે કોઈ પણ વિડીયો જો નિહાળો તો એને પૂરેપૂરું નિહાળો અને સારો રિસ્પોન્સ આપો એવી આશા રાખીએ છીએ મિત્રો ઇવન તમને વાત કરું તો આ જે વિડીયો છે એ વિડીયો તમને જીપીએસસી કે યુપીએસસી જીપીએસસી ઇવન યુપીએસસીની વાત કરીએ તો યુપીએસસીની પણ પ્રિલિમ મેન એક્ઝામ તેમજ ઇવન ઇન્ટરવ્યૂ સુધી તમને આ જે ટૉપિક છે તે કામ લાગશે તમે આ ટોપિક જે વાત કરવામાં આવે છે અહીંયા એ ટોપિક જે છે તે તમને ગમે ત્યારે એક્ઝામમાં પૂછાઈ શકે તો એનો આન્સર તમે આપી શકશો ઇવન તમે મેન એક્ઝામમાં જ્યારે કલ્ચરના ક્વેશ્ચન પૂછાય છે તો તેમાં પણ આ જે ટોપિક છે એના વિશે માહિતી હશે તો તમે લખી શકશો મેઇન એક્ઝામમાં પણ અને જ્યારે ઇન્ટરવ્યુમાં પણ તમને ક્વેશ્ચન્સ પૂછવામાં આવશે કલ્ચર રિલેટેડ તો તેમાં પણ આ ટોપિક જે છે એ મદદરૂપ થશે મિત્રો તો આ જે ટોપિક છે એ ખૂબ જ રેર ટોપિક છે એની જાણકારી બહુ મળતી નથી અમે પણ બહુ ઘણું બધું રિસર્ચ કરીને અમે તમારી સામે આ જાણકારી લાવીએ છીએ તો પ્લીઝ સારો રિસ્પોન્સ આપો વિડીયોને પૂરો નિહાળજો મિત્રો તો મિત્રો વિડીયોને છેલ્લે સુધી નિહાળજો કારણ કે પરીક્ષાલક્ષી વિડીયો છે સમજાવી દીધી છે વાત મેં અગાઉ અને મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લીધો મિત્રો ઓકે અને ત્યારબાદ બાજુમાં બાજુમાં આપવામાં આવેલું બેલ લાયકોન પણ પ્રેસ કરવાનું ભૂલતા નહીં તો મિત્રો આજના વિડીયોમાં વાત કરીએ વારલી ચિત્રકળા તો મિત્રો વારલી ચિત્રકળા એ પશ્ચિમ ભારતમાં વિકાસ પામેલી ચિત્રકળા એ કળા છે ઓકે પશ્ચિમ ભારત એટલે કે આપણો જે ગુજરાતવાળો જે વિસ્તાર ગુજરાતનો જે વિસ્તાર છે એ પશ્ચિમ ભારત કહેવાય મિત્રો તો આપણા ગુજરાતમાં પણ સ્પેશિયલી જે ડુંગર વિસ્તાર છે ડાંગ જિલ્લાનો તેમજ ડાંગ અને મહારાષ્ટ્રની ગુજરાત અને મહારાષ્ટ્રની બોર્ડરનો જે વિસ્તાર છે ડાંગ જિલ્લો અને મહારાષ્ટ્રનો પણ થોડો બોર્ડર વિસ્તાર તો એવા વિસ્તારમાં આ વારલી ચિત્રકળા વિકાસ પામેલી છે તો મિત્રો વાત કરીએ તો સહ્યાદ્રી પર્વતમાળાના ઉત્તર ભાગમાં આવેલ ગુજરાત રાજ્યમાં ડાંગ વાંસદા ધરમપુર તેમજ મહારાષ્ટ્ર રાજ્યના દહાણું તલાસરી મોખડા જવાહર વિક્રમગઢ સુરગાણા વગેરે વિસ્તાર ઉપરાંત દાદરા અને નગર હવેલી વિસ્તારમાં રાજ્ય વસવાટ કરતા આદિવાસીઓ પૈકીની પૈકીની એક જાતિ છે વારલી જાતિ ઓકે મિત્રો આદિવાસીઓની જાતિ છે એમાંની એક જાતિ છે વારલી જાતિ કે જેને કુકણા જાતિ પણ કહેવામાં આવે છે આ લોકોની પરંપરાગત ચિત્રકળા છે એટલે કે આદિ વારલી જાતિના આદિવાસીઓની આ પરંપરાગત ચિત્રકળા છે આથી આ ચિત્રકળાનું નામ પડ્યું વારલી ચિત્રકળા ઓકે મિત્રો હવે વાત કરીએ તો વારલી ચિત્ર વારલી જાતિ છે એ વારલી જાતિનું નામ કેવી રીતે પડ્યું ક્વેસ્ટન થાય તો મિત્રો વારલી શબ્દોનો અર્થ મહારાષ્ટ્રમાં શું થાય છે મરાઠી ભાષામાં વારલી ચિત્રનો વાર સોરી મિત્રો વારલી શબ્દોનો અર્થ થાય છે ટેકરા ઉપર રહેનારા તો મિત્રો આપણને ખબર જ હશે કે ડાંગ જિલ્લો અને ડાંગ જિલ્લામાં અને મહારાષ્ટ્રની બોર્ડર પર મોટાભાગે ડુંગર વિસ્તાર છે એટલે એ લોકો શું છે ટેકરા ઉપર રહેવા લોકો છે તો મરાઠી શબ્દ જે છે મરાઠીમાં વારલી શબ્દનો અર્થ થાય છે ટેકરા પર રહેનારા તો આ વારલી શબ્દ પણ એક મરાઠી શબ્દ છે ઓકે તો આ જે જાતિ છે એ જાતિનું નામ એ મરાઠી શબ્દ છે ઓકે મરાઠી શબ્દમાં થાય છે વારલી એટલે કે ટેકલા પર ટેકરા પર રહેનારા તો એના પરથી નામ પડ્યું વારલી જાતિ ઓકે હવે મિત્રો આ જે વારલી ચિત્રકળા છે એના વિશે થોડીક માહિતી મેળવીએ તો મિત્રો અહીંયા તમે ઇમેજમાં જોઈ શકો છો વારલી ચિત્રકળાનો એક નમૂનો તો મિત્રો વારલી ચિત્રો વારલી ચિત્રકળાના જે ચિત્રો છે તે ઘેરું વડે રંગાયેલા લીપણવાળા ભીત ઉપર ચોખાના લોટ અને ગુંદરમાંથી બનાવવામાં આવેલા સફેદ રંગ વડે દોરવામાં આવે છે લગ્ન જેવા પ્રસંગો અથવા તો નવું ઘર બનાવતી વખતે સુશોભન તરીકે આ ચિત્રો ઘરની મુખ્ય દિવાલ પર દોરવામાં આવે છે તો મિત્રો વાત કરીએ તો અહીંયા તમે જોઈ શકો છો ઇમેજમાં ઘેરું ઘેરું તો તમને ખબર જ હશે એક્ઝામ્પલ આપવું તો નોર્મલી આપણે જ્યારે દિવાળી હોય ત્યારે રંગોળી બનાવતા હોઈએ છીએ તો રંગોળી બનાવતા સમયે જે આપણે જે જમીનની સપાટી હોય છે એ સપાટી ઉપર આપણે જે લાલ કલરનો જે પાવડર વાપરીએ છીએ ને એ પાવડરને ઘેરું કહેવાય મિત્રો અહીંયા તમે ઇમેજમાં બેકગ્રાઉન્ડ જોઈ શકો છો બેકગ્રાઉન્ડમાં તમને લાલ કલર જેવું દેખાશે ઘાટો ઘાટો લાલ કલર મરુન કલર ટાઈપ તો એને ઘેરું કહેવાય તો મિત્રો એ ઘેરું ઉપર જે છે તે ચોખાનો લોટ ઓકે ચોખાનો લોટ અને ગુંદર એ બેને મિક્સ કરીને સફેદ રંગ બનાવવામાં આવે છે અને અહીંયા જોઈ શકો છો તમે આ જે રાઉન્ડ રાઉન્ડ ડિઝાઇન છે એ ટોટલી વ્હાઈટ રંગથી કરવામાં આવેલી છે તો માત્ર ને માત્ર સફેદ રંગ ઉપયોગ કરવામાં આવેલો છે તમને કેટલાક નમૂના બતાવીશ તમને ખ્યાલ આવશે અહીંયા જોઈ શકો છો આ દાદા પણ અહીંયા વારલી ચિત્રકળા એ વારલી ચિત્ર દોરી રહ્યા છે ત્યારબાદ વાત કરીએ અહીંયા પણ જોઈ લો જોઈ શકો છો તમે વારલી ચિત્રકળા ત્યારબાદ આ જુઓ ઘર ઘરની ઉપર પણ વારલી ચિત્રકળાનો નમૂનો તમે જોઈ શકો છો કે દરેક જગ્યાએ ગેરું કરેલું છે ગેરું બેકગ્રાઉન્ડમાં ગેરું કરેલું છે અને એની ઉપર ગેરુનું લીપણ છે એની ઉપર સફેદ કલરથી આ ચિત્રકળા દોરવામાં આવે છે હવે વાત કરીએ આ ચિત્રકળામાં શાનો ઉપયોગ કરવામાં આવે છે તો આપણને ખબર તો પડી ગઈ કે સફેદ રંગ કેવી રીતે બનાવવામાં આવે છે ચોખાના લોટમાં ગુંદર મિક્સ કરીને સફેદ રંગ બનાવવામાં આવે છે પણ આજે ચિત્રો દોરવા માટે સાનો ઉપયોગ કરવામાં આવે છે તમને તમને મનમાં આવશે કે ભાઈ ઇવન બ્રશનો ઉપયોગ કરવામાં આવતો છે પણ નહીં મિત્રો આ ચિત્રકળા માટે બ્રશનો ઉપયોગ નથી કરવામાં આવતો નોર્મલી જોવા જઈએ તો આ ચિત્રકળામાં પરંપરાગત જો ચિત્રકળા વારલી ચિત્રકળાના ચિત્રો દોરવામાં આવતા હોય તો એમાં દાંતણનો ઉપયોગ કરવામાં આવે છે ઓકે મિત્રો કે હાલમાં તો આધુનિક સમયમાં તો સરળતાથી દોરવા માટે ચિત્ર દોરવા માટે બ્રશનો ઉપયોગ શરૂ થઈ ગયો છે પણ જ્યારે પરંપરાગત રીતે જ્યારે ચિત્રો દોરવામાં આવતા હતા જૂના સમયમાં તો એ સમયે આ જે વારલી ચિત્રકળાના ચિત્રો દોરવા માટે દાંતણનો ઉપયોગ કરવામાં આવતો હતો તો મિત્રો સૌથી પહેલાં તો એક વખત તમને એક વ્યાખ્યા જણાવી દો કે લોકચિત્રકલા કોને કહેવાય ઓકે તો લોકચિત્રકળા એટલે લોકો દ્વારા વિકાસ પામેલી ચિત્રકળા તો આમાં શું છે પ્રોફેશનલ સાધનોનો ઉપયોગ ખૂબ જ ઓછો હોય અથવા તો નહીવત હોય એટલે કે પ્રોફેશન હવે ચિત્રકળાના પ્રોફેશનલ સાધનો કોને કહેવાય ચિત્રકળાના પ્રોફેશનલ સાધનોમાં સૌથી પહેલાં તો વ્હાઇટ બોર્ડ આવે ચિત્રકળા માટેનું ત્યારબાદ બીજું આવે છે બ્રશ ઓકે બ્રશ મીન્સ કે પીછી ત્યારબાદ એના જે રંગ આવે છે તે રંગ હોય છે ઓઇલ પેઇન્ટ ટાઈપના વોટર વોટર કલર ટાઈપ ઓકે તો આ બધા જે છે તે ચિત્રકળાના પ્રોફેશનલ સાધનો છે અને આવા પ્રોફેશનલ સાધનોનો ઉપયોગ લોકચિત્રકળામાં ખૂબ જ ઓછો કરવામાં આવે છે અથવા તો નહિવતો જોવા મળે છે આપણે છેલ્લે પણ મધુબની ચિત્રકળાવાળા વિડીયોમાં જોયું હતું કે ચોળાના લોટનો સફેદ રંગ બનાવવામાં આવેલો હતો અને ચાર કોલ એટલે કે કોલસાનો કાળો રંગ બનાવવામાં આવેલો હતો અને એમાં પણ ચિત્ર દોરવા માટે એ લોકોએ શું કર્યું હતું વાંસનો ઉપયોગ કર્યો હતો પીછીની જગ્યાએ તો લોકચિત્રકળામાં અને પ્રોફેશનલ ચિત્રકળામાં આ જ ફરક છે કે લોકચિત્રકળા હોય છે એમાં મોટાભાગે કુદરતી અને અનપ્રોફેશનલ સાધનોનો ઉપયોગ કરવામાં આવે છે ઓકે મિત્રો તો વાત કરીએ તો હજારો વર્ષ જૂની આ અદ્ભુત કળા હાલમાં લુપ્ત થતી જાય છે તો મિત્રો હવે તો શું થયું છે કે લુપ્ત થતી જાય છે એટલે માટે સરકારે પણ આ જે ચિત્રકળા છે એની એનું એને પ્રોત્સાહન આપવાનું શરૂ કરી દીધેલું છે અને હવે શું થયું છે કે આ ચિત્રકળા બજાર સુધી પહોંચી ગયેલી છે એ જે લુપ્ત થતી હતી એ ચિત્રકળા બજાર સુધી પહોંચી ગઈ છે હવે તમે જોઈ શકો છો કે ઘણી જગ્યાએ હવે લોકો સુશોભન તરીકે ઇન્ટિરિયરમાં પણ પોતાના ઘરનું ઇન્ટિરિયર પણ જ્યારે ડિઝાઇન કરે છે ત્યારે વારલી ચિત્રકળાને પ્રિફર કરતા હોય છે ઓકે વારલી ચિત્રકળાને ફોટો ફ્રેમમાં મઢાવીને પોતાના ઘરમાં હવે તો લગાવતા થઈ ગયા છે માટે હવે ફરીથી વારલી ચિત્રકળા જીવંત થઈ શકશે એવું લાગી રહ્યું છે મિત્રો તો આ ચિત્રકળામાં મોટાભાગે ત્રિકોણ ચોરસ વર્તુળ જેવા પાયાના આકારોનો ઉપયોગ કરીને સૂર્ય ચંદ્ર તારા વૃક્ષ પ્રાણીઓ પક્ષીઓ માણસ નદી સરોવર પર્વતના ચિત્રો બનાવવામાં આવે છે તેમજ નૃત્ય લગ્ન તહેવાર ઉજવણી ધાર્મિક પ્રસંગ ધાર્મિક પૂજા હોય ખેતી કામ હોય વગેરે જેવા પ્રસંગોનું નિરૂપણ કરતા ચિત્રો પણ આ વારલી ચિત્રકળામાં જોવા મળે છે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા કુદરતી ચિત્રકળા પણ છે વારલી ચિત્રકળામાં કુદરતી દ્રશ્ય ટાઈપના ચિત્રો પણ છે અહીંયા ઉત્સવ મનાવતા લોકો પણ જોઈ શકો છો તમે ઓકે તો આવા ચિત્રો આવા દ્રશ્યો અહીંયા વારલી ચિત્રકળામાં જોવા મળે છે ઓકે તો મિત્રો વારલી ચિત્રકળા વિશે આ માહિતી હતી અને છેલ્લે યાદ રાખવા જેવી બાબત મોસ્ટ આઈ બાબત પૂછાઈ પણ શકે એવી શક્યતા છે એવી બાબત એ છે કે યશોધરા દાલમિયાનું એક પુસ્તક છે ધ પેન્ટેડ વર્લ્ડ ઓફ ધ વાર્લિસ આખું વાર્લી ચિત્રકળા પર લખાયેલું પુસ્તક છે એ પુસ્તક મુજબ આ ચિત્રકળાની પરંપરા જે છે તે ઈસવીસન પૂર્વે પચીસોથી ત્રણ હજારના સમયકાળની એટલે કે લગભગ સિંધુ ખીણ સંસ્કૃતિના સમયગાળાની આ જે ચિત્રકળા છે તે અસ્તિત્વમાં છે એવું યશોધરા દાલમિયા પોતાના પુસ્તક ધ પેન્ટેડ વર્લ્ડ ઓફ ધ વાર્લિસમાં દર્શાવે છે જણાવે છે ઓકે મિત્રો તો આજના વિડીયોમાં આપણે વાત કરી ભારતની સંસ્કૃતિના ભાગ બેમાં ભારતની લોકચિત્રકલા વિશે જેમાં આપણે વારલી ચિત્રકલા વિશે વાત કરી તો મિત્રો છેલ્લા વિડિયોમાં પણ આપણે મધુબની ચિત્રકલા વિશે વાત કરી હતી આજના બીજા વિડીયોમાં વારલી ચિત્રકલા વિશે વાત કરી તો મિત્રો સારો રિસ્પોન્સ આપજો કે જેથી અમને આ સિરીઝ આગળ વધારવા વધારવામાં સરળતા રહે બાકી જો મિત્રો રિસ્પોન્સ નહીં હોય તો અમારો ઉત્સાહ પણ ઓછો થઈ જશે તો થેન્ક યુ મિત્રો વિડિયો છેલ્લે સુધી જોવા બદલ તો મિત્રો આજના વિડીયોની માહિતી જો તમને પસંદ આવી હોય વિડીયોની માહિતી પરીક્ષાલક્ષી દ્રષ્ટિએ ઉપયોગી લાગી હોય જો કે છે જે ઉપયોગી તો વિડીયોને લાઇક જરૂરથી કરી લેજો અને વિડીયોને શેર પણ કરજો તમારા મિત્રો વચ્ચે અને જો ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી છે ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અને ત્યારબાદ બાજુમાં આપવામાં આવેલા બે લાઇકોનને પણ પ્રેસ કરજો કે જેથી અમારા આવનારા દરેક નવા વિડીયો અંગેની માહિતી અને નોટિફિકેશન તમને સરળતાથી મળતી રહે મિત્રો મળી નેક્સ્ટ વિડીયોમાં એક નવા ટોપિક સાથે જય હિન્દ મિત્રો